पार्डी के प्रजापति हॉल के सामने स्थित श्री अपार्टमेंट के तीसरे मंजिल पर आए हुए फ्लैट नंबर 304 में रहते फिरोज हुसैन मंसूरी ने उनके वतन ऊना गिर सोमनाथ की समीना इब्राहिम के साथ 7 वर्ष पूर्व प्रेम विवाह किए थे। उनके 2 जुड़वा बच्चे भी हैं। लगभग 1.5 महीने के पूर्व फिरोज की माता सारूबेन ऊना से पार्डी रहने आई थी। बीती रात को जब समीना की सास सारूबेन अपने वतन जाने के लिए अपना बैग तैयार कर रही थी कि अचानक से समीना उनके रूम में आई और बालकनी में से नीचे कूद पड़ी, जिसको देख सारूबेन भी हड़बड़ा गई थी और दौड़कर अपने बेटे फिरोज को इस बात के बारे में जानकारी दी। फिरोज ने तुरंत ही 108 एम्बुलेंस को बुलाकर समीना की जांच करवाई, तभी एम्बुलेंस के स्टाफ ने उन्हें मृत घोषित किया। इस मामले के बारे में पार्डी पुलिस को जानकारी दी गई, जिसके बाद PSI गोहिल अपनी पूरी टीम के साथ घटनास्थल पर दौड़ आए थे और मृतक के शव को कब्जे में लेकर उसे पोस्टमार्टम हेतु भिजवा दिया था। इस घटना की खबर मिलते ही समीना के मायके से उसके परिजन भी पार्डी आ पहुंचे थे, जिन्होंने सीधा समीना की सास पर गंभीर आरोप लगाया था कि आए दिन उसकी समीना के साथ बहसबाजी होती रहती थी, जिसके चलते समीना ने ऐसा कदम उठाया, जिसको सुनकर DYSP MN चावड़ा भी स्थल पर दौड़ आए थे। समीना द्वारा आत्महत्या कर लेते उसके मासूम जुड़वा बच्चे बिना माँ के निराधर से हो गए हैं। इस मामले में पार्डी पुलिस आगे की जांच कर रही है। अब पुलिस कार्रवाई के पूरे होते ही समीना की मौत का सच सामने आएगा। મારી વાઈફે મને 2 દિવસ પહેલાં એમ કીધેલું કે આપણે ગામ રહીએ, જરા મમ્મી વાળા કીઠાતી છે, એટલે મેં 2 દિવસ પહેલાં ભારત ટ્રાવેલ્સની ટિકિટ બુકિંગ કરાવી અને આજે સવારના 8 તારીખના જવાના હતા ને રાતે 11:30 વાગ્યાની આજુબાજુ આ બનાવ બની ગયો. જમવા બેઠેલા હતા અને એ કૂદી મારી ગઈ કે પડી ગઈ એ કંઈ ખબર નહીં. અમે નીચે ગયા તો બોડીની હાલતમાં જરાક હતી. 108ને ફોન કર્યો, 108 આવ્યો અને મુખ જાહેર કર્યા, પછી 100 નંબર પર ફોન કર્યો, પોલીસને બોલાવી. ઝઘડો અમારો કોઈ એ દિવસ થતો નહોતો, અમારા બંને 2 ઝઘડો થતો ક્યારેક ક્યારેક, તો અમે અમારા હિસાબે સોલ્યુશન કરી નાખતા હતા બરાબર. આ કઈ હિસાબે પગલું ભરી ગયું એ કંઈ ખબર જ નથી પડતી. ત્યાં સવારમાં તો 8 તારીખે દેશમાં જવાની હતી, ઘરે કપડાં બપડા પેકિંગ કરતી હતી ને પછી હું કહ્યું એ કંઈ ખબર જ ન પડી. 2 દિવસ પહેલાં મને કીધેલું હતું કે મમ્મી જરા કિટકિટ કરતા છે તો આપણે ગામ જવાનું છે બધીને, એ કરવા મારે ગામ જવું છે. હું કંઈ વાંધો નહીં, તો મેં 2 દિવસ પહેલાં જ ટિકિટ બુકિંગ કરાવી દીધી અને ટ્રાવેલ્સની 8 તારીખે જવાના હતા. કાલે તેમની સાથે મારી વાત થઈ હતી, તે કહેતી હતી કે મને મારી સાસુના પ્રત્યે માનસિક ટોર્ચર છે, તે બધી મારી પાસે રેકોર્ડિંગ બી છે અને ટાઈપિંગ મેસેજ બી છે, એવી રીતના વાત કરતી. મેં કીધું કે તું કાંઈ ટેન્શન ના લે, તો કે હું એવું કાંઈ ટેન્શન લેતી નથી, હું તો સામુખને ટેન્શન દઉં એમ છે, એવી રીતના મારી વાત થઈ કે હું એવું કાંઈ થોડું કરું, મારા 2 બચ્ચા છે કે એવી રીતના થયું. અને રાતે 10 વાગ્યા ત્યારે મારા જીજુનો ફોન આવ્યો, મને કહે કે તારી બેન નીચેથી પડી ગઈ છે તો અમે હોસ્પિટલ લઈ જાય છે. એમ તો બહુ લાગેલું છે, તો કે હા લાગેલું તો બહુ છે, પણ અમે દવાખાને લઈ જાય. અમને એવી રીતના કીધું, પણ એવી રીતના નહીં કીધું કે ત્યાંથી જેવી રીતના પડી એવી જ રીતના એની ડેથ થઈ ગયેલી છે, એમ જ કાંઈ જીવ બીવ કાંઈ છે નહીં. અમને એમ કીધું તો અમે હોસ્પિટલ લઈ જાય જો સારવાર થઈ જશે. જ કે આખો દિવસ મોઢું ચડાવીને રાખે, આખો દિવસ કામ કરું હું તો બી મોઢું ચડાવીને રાખે, કેના ખબર નહીં હતો હું એ લોકોના પપ્પા મારી નહીં ખાવાય, તો એ લોકો એવી રીતના મને એવી રીતના કંઈ કીધું જ નથી કે હું આપઘાત કરી જઈશ. ક્યારેક તો હું છે ને, હું આટલી નાદાન છે કે હું છે ને ક્યારેક બી એવું મારા મગજમાં આવી જતું તો હું એવું કંઈક પગલું ભરતી. બાકી મારી બેન મને આટલું સમજાવતી કે નહીં એવું નહીં કરતો, એવું કરીશ તો તારા બચ્ચા રખડી જશે. એટલે એ તો ઓલું જ છે કે મારી બેનની આત્મહત્યા કરી છે જ નહીં.